કેમ છો વિદ્યાર્થી મિત્રો, ઈ અભ્યાસ ટુ ધ લર્નિંગ એપ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે આંકડા શાસ્ત્ર ની અંદર પેપર સોલ્યુશન જોઈ રહ્યા છે અને આપણે શીખી રહ્યા છે ડિસેમ્બર 2023 નું પેપર. જે આજે આ પ્રશ્ન જોવાના છે એ પ્રશ્ન નંબર 2 છે, જે 10 માર્ક ની અંદર પૂછાયેલો છે. અને દાખલો છે ખૂટતી આવૃત્તિ વાર. તો આપણે બધા રકમ આખી લઈએ તો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્ય 122.7 હોય એટલે કે આપણને મધ્યકનો જવાબ આપેલો છે કેટલો 122.7. તો ખૂટતી આવૃત્તિ શોધો અને બહુલકની ગણતરી આપણે કરવાની છે. સૌપ્રથમ આપણે પહેલા ખૂટતી આવૃત્તિ શોધવાની, ખૂટતી આવૃત્તિ મળી જાય પછી આપણે પાછો નવેસર દાખલો ગણવાનો છે. શાના માટે? બહુલક માટે. ખ્યાલ આવે છે? તો પહેલા આપણે બહુલકને તો ભૂલી જઈએ, પહેલા જે મધ્યક આપણને આપ્યો છે એટલે કે પહેલા આપણે મધ્યકની પહેલા ગણતરી આપણે કરીએ. બરાબર, સૂત્ર મૂકીશું મધ્યકનું, જવાબ મૂકીશું તો આપણને ખૂટી આવૃત્તિ મળી જશે. તો એના માટે આપણને વર્ગ આપ્યા છે અને આવૃત્તિ આપેલી છે. તો સૌ પ્રથમ આપણે વર્ગ અને આવૃત્તિ લખી લઈએ. ચલો વર્ગ, અને એની બાજુમાં આવશે આવૃત્તિ. વર્ગ અને આવૃત્તિ, તો વર્ગમાં આપણને આપ્યા છે 60 થી 79. લખી આપણે 60 થી 79. 80 થી 99. 100 થી 119. 100 થી 119. 120 થી 139. 120 થી 139. 140 થી 160. 140 થી 160. 160 થી 179. 180 થી 199. લાસ્ટ વર્ગ 180 થી 199. આપણને બાજુમાં આવૃત્તિ આપેલી છે તો આપણે એ પણ લખી લઈએ. આવૃત્તિ 7 4 પ્રશ્ન ચિહ્ન, એટલે પહેલામાં 60 પછી 4 પ્રશ્ન ચિહ્ન છે, જગ્યા તો બાકી રાખીએ છે. 18 5 5 અને 2 5 અને ફરી પાછા કેટલા આવ્યા છે આપણને? થઈ ગયેલું. હવે જે આ વિડીયો બનાવું છું મેં, તો આ વિડીયો અગાઉ મેં બનાવ્યો હતો એક વખત, પણ એમાં એક નાની અમથી ભૂલ થઈ હતી. કઈ નાની અમથી ભૂલ? કે જે આ વર્ગ છે 120 થી 139, તો ભૂલથી મારાથી 120 લખેલા ને વર્ગ લખેલા 129 લખેલા. 39 છે ને, બોલેલો બોલે 139 સાચું બોલેલો, બોલવાનું સાચું હતું પણ લખવાનું કેવું હતું 129. પછી આખો દાખલો ગણી ગયો, જવાબ આવી ગયો. જવાબ ભલે ખોટા આવ્યો હશે, નાનાથી પાડતો, પણ કહેવાનો મતલબ ભૂલ થઈ હતી, એક નાની અમથી ભૂલ. હું ભૂલ સ્વીકાર રહી છું કે ભાઈ આપણી ભૂલ થઈ છે, પણ મારો ખાલી જે તાત્પર્ય છે કહેવાનું એટલું છે કે ભાઈ નાની અમથી ભલે ભૂલ થઈ છે, પણ જે આપણો દાખલો હોય તો આપણે આખો હાથો જ કહેવાય ને. સમજાય છે? આપણે દાખલાનો કોન્સેપ્ટ શીખવાનો છે, દાખલો કઈ રીતે ગણાય. માની લો કે એક્ઝામમાં આવો દાખલો પૂછાય છે, રકમ ચેન્જ થઈ ગઈ, તો એ મતલબ આપણે દાખલો નહીં આવડતો? આવે ને આપણને દાખલો તો આવડે, જવાબ ખાલી અલગ આવે, શું ફરક પડે? વાંધો નહીં, જે આપણે ભૂલ થઈ આપણે સુધારી દઈએ, ખાલી એક નાની અમથી ભૂલ હતી ખાલી. પણ તમારે પણ જોવાનું કે એક્ઝામ આપવા આપણે બેઠા હોય તો જે રકમ આપણને આપવામાં આવેલી છે એને બે વાર ચેક કરીને લખો. કારણ કે મારી જે ભૂલ થાય, કેવી ભૂલ થાય કે દાખલો આપણને આખો આવતો હોય કમ્પ્લીટ, પણ એક ભૂલના કારણે જે આપણને ખબર નહીં પડતી, દાખલો કેવું કહેવાય? ખોટો. સમજાય છે? તો તમારે પણ કાળજી રાખવાની, અમે પણ કઈ કાળજી રાખીશું. ચાલો તો વાત કરીએ આપણે અહીંયાની, તો આપણી પાસે અહીંયા આવી છે ખૂટતી આવૃત્તિ. તો ખૂટતી આવૃત્તિ આપણને આપેલી છે, તો આપણે પહેલા ધારી લેવાનું કે એ ખૂટતી આવૃત્તિને આપણે નામ કયું આપીએ. તો લખ્યું છે આપણે અહીંયા કે ધારો કે ખૂટતી આવૃત્તિ બરાબર F1. એક જ ખાલી ખૂટતી આવૃત્તિ છે, તમે F1 નામ આપો તે પણ ચાલશે, તમે A નામ આપો તે પણ ચાલે, X નામ આપો તે પણ ચાલે, તમે કોઈ પણ નામ આપી શકો છો, પણ આપણે નામ લખી દઈએ ગાડી F1. જે ખૂટતી આવૃત્તિ છે તો એના જગ્યા પર આપણે F1 લખીએ છીએ, કેટલા? F1. હવે જોઈએ આપણે રકમમાં કે આપણને આપ્યું છે મધ્યકનો જવાબ. તો યાદ કરો કે જ્યારે આપણને વર્ગ આપેલા હોય એની બાજુમાં આવૃત્તિ આપેલી હોય તો દાખલો કઈ રીતે ગણીએ આપણે? જ્યારે વર્ગ આપેલા હોય આવૃત્તિ આપેલી, દાખલો કઈ રીતે ગણાય તે પ્રમાણે દાખલો વગર જવાનું આપણે, તો આપણને જવાબ મળતો જશે. તો આપણે મધ્યકની ગણતરી કરવા માટે આપણી પાસે મધ્ય કિંમત હોવી જોઈએ, તો અહીં લખ્યું તો આપણે મધ્ય કિંમત
કઈ કિંમત મધ્ય કિંમત જેને કહેવાય xi ને આવતીને કહેવાય fi લખી દઈએ આપણે એની અંદર જેવો આપણે મધ્ય કિંમત લખીએ તો આપણે પરીક્ષાની અંદર સૂત્ર પણ લખી દેવાનું કે ભાઈ મધ્ય કિંમત કોને કહેવાય તો મધ્ય કિંમત બરાબર સૂત્ર કહ્યું છે મધ્ય કિંમત બોલો ચાલો મધ્ય કિંમત બરાબર અધ સીમા બિંદુ વત્તા ઉધ્વ સીમા બિંદુ ને આખાના છેદમાં કેટલા બે આ ખ્યાલ આવ્યો સૂત્રમાં લખો તે પણ ચાલે પણ આપણે બધા સૂત્ર લખવાનું છે મધ્ય કિંમતનું કે અધ સીમા વત્તા ઉધ્વ સીમા ભાગ્યા બે તો આપણે અહીંયા મધ્ય કિંમત લાવી હોય તો કદાચ આપણે લાવી શકીએ તો આપણે જે અધ સીમા છે બરાબર ને જે ઉધ્વ સીમા આપણે ટફાર લાવવાનો છે આપણે સરવાળો કરવાનો ભાગ્યા બે કરવાના છે તો ચાલો આપણે કરીએ આપણે 60 વત્તા 69 ભાગ્યા 79 ભાગ્યા 2 તો આપણને મળશે 69.5 પોઈન્ટમાં જવા આપણે ગભરાઈ જવાનું નથી પોઈન્ટમાં પણ દાખલો કરવાનો છે આપણે તો ફરી આપણે આગળ જોઈએ 80 વત્તા 99 ભાગ્યા 2 તો 89.5 ચાલો આગળ 100 વત્તા 119 ભાગ્યા 2 તો 109.5 ને આપણે જોવા જઈએ તો દહીં વચ્ચે કેટલો તફાવત આવે છે 20 નો તફાવત આવે છે દહીંની વર્ગમાં કેટલી છે 20 છે 20 કે 21 છે 20 વર્ગમાં તમને આપેલી છે તમે ચેક કરી શકો છો બરાબર 60 થી આપણે 79 જોઈ લેવાના એટલે આવશે 20 તો દહીંમાં આપણે 20 પ્લસ કરતો જવાનું 69.5 વત્તા 20 વત્તા 20 વત્તા 20 તો અહીં મળશે આપણને 129.5 પાછા 20 પ્લસ કરીએ તો 149.5 વત્તા 20 169.5 વત્તા 20 189.5 તો આ આપણને મધ્ય કિંમત મળી શું મળ્યું આપણને મધ્ય કિંમત હવે આપણે જ્યારે મધ્યના દાખલા ગણતા હોય તો આપણે સૂત્ર મૂકીએ છીએ મધ્યનું કે ભાઈ મધ્ય x બાર બરાબર સિગ્મા fi xi સિગ્મા n તો આપણી પાસે fi પણ છે ને xi પણ છે તો બાજુ આપણે ગુણાકાર બતાવી દઈએ આપણે fi xi નો લખવાની ગાડી fi xi સૂત્ર લખી શકાય લખો તો કે ભાઈ fi ગુણ્યા કરવાના છે આપણે xi કોના કોના ગુણાકાર કરવાનો આવૃત્તિનો મધ્ય કિંમત સાથે ગુણાકાર કરો એને કહેવાય fi xi ને કેલ્શિયમ પર ઉપયોગ કરતા જે શાંતિથી બરાબર ચાલો ધ્યાન આપજો 60 × 69.5 બરાબર બતા નહીં ચાલતું એની અંદર બરાબર બટન ચાલતું નથી ચાલો બીજી કેસી લઈએ આપણે લાવો કેસી એ બીજું વાત તમારે જો તમારી ભલે કેલ્શિયમ જો આ કેલ્શિયમ નવી છે પાછી આ બરાબર કેલ્શિયમ નવી લાવ્યો છે ઈંગળ પણ આ બટન ચાલતું નથી મને આપણે એકદમ લઈને ગયા હોય ને આવું થાય તો કેલ્શિયમ પણ ચેક કરી લેવાનું બરાબર કાળી બધી તમારે આપણે રાખી લેવાની ચાલ આપણે કઈ નહીં આપણે આગળ જોઈએ તો 60 × 69.5 તો આપણને ગુણાકાર મળશે 486.5 4 × 89.5 તો 358 ફરી એક વાર ખાલી કન્ફર્મ કરું છું 60 × 69.5 486.5 4 × 89.5 358 હવે f1 નો ગુણાકાર કરી આપણે 109.5 સાથે કરી તો કેટલા મળશે આપણને 109.5 ઇન્ટુ f1 જેવા છે તેવા રાખવાના સમજાય છે બાબેનો ગુણાકાર 109.5 ઇન્ટુ f1 પછી આપણે પાછો ગુણાકાર કરી આગળ તો 18 × 129.5 તો 2331 5 × 149.5 તો 747 ભાગ્યા 5 5 × 169.5 તો 847.5 2 × 189.5
तो 379 થઈ ગયું આ બધાનો કરી આપણે સરવાળો બધાનો મતલબ કોણ આના સિવાય આ 109.5 F1 છે એને કે બધાનો આપણે કરી સરવાળો તો કેટલા મળશે જે લખીશું આપણે ઈંગારી તો એને કહેવાય સિગ્મા FI XI એટલે બધાનો કોણ આપણે સરવાળો તો 51 49.5 કેટલા આવે છે 5149.5 આવે છે और जो आप प्लस करना बाकी कर रही 109.5 × F1 तो ए पर आप प्लस कर देना कि 109.5 बराबर और लिखो जो बाजू में F1 जगह ऊंची पर से लिख लेंगे चलो अब ट्राई कर लिखवाने चलो थैंक यू चलो सर आखा बड़ी જે આપણે ગુણાકારમાં છે ઘરે 109.5 × F1 તો બાકીના બધાનો આપણે કરવાનો સરવાળો ને આ જે હોય જેની બેઠો નું મૂલ્ય પ્લસ ની અંદર હવે આપણને આપી છે આવૃત્તિ તો આપણે બધા આવૃત્તિનો સરવાળો કરીએ તો આપણને n મળે કે ના મળે શું મળે આપણને n મળી જાય કુલ આવૃત્તિનો સરવાળો પણ આમાં પણ આપણને વચ્ચે કોણ આવે છે અંદર F1 આવે છે તો એને આપણે F1 બાકી રાખવાના એ બાકીનો આપણે કરવાનો સરવાળો તો 7 4 18 5 5 અને 2 તો 41 આવે છે ને વત્તા તો F1 તો પાછળ લખવાના જ આપણે ખ્યાલ આવી ગયો એક વાર ચેક કરી આપણે 7 4 18 5 2 બદલાઈ ગયું પાછું 7 4 18 5 5 10 ને 2 કે લઈ 41 બરાબર છે ચલો થઈ ગયું તો હવે વિચારો કે આપણે જ્યારે વર્ગ અને આવૃત્તિ આપેલી હતી જ્યારે આપણે દાખલા ગણતા હતા એ ટાઈમ પર કે વર્ગ અને આવૃત્તિ પડી પહેલા આપણે મોટી કિંમત લાવવાની પછી બેનો કરો ગુણાકાર સૂત્ર મૂકીને જવાબ લાવવાના છો લાવતા હોય છે આપણે તો એ જ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો પહેલા આપણે મૂકીએ સૂત્ર મધ્યક નું ચાલો તો લખીએ આપણે માટે મધ્યક જેને આપણે કયા દર દર્શાવાય x બાર વડે દર્શાવીએ છીએ આપણે તો એનું સૂત્ર સિગ્મા fi xi સિગ્મા fi xi છેદમાં n તો x બાર ની કિંમત કેટલી છે આપણી પાસે તો x બાર આપણને જવાબ આપણો દાખલામાં છે ને જવાબ એકતાલીસ વત્તા એફ વન આ ખ્યાલ આવી ગયો હવે મેઈન વસ્તુ આપણે સરળ થાય છે ગુણાકારનો ભાગાકાર થાય ભાગાકારનો ગુણાકાર થાય પણ ક્યારે બરાબરની કોઈ એક બાજુથી બીજી બાજુ જાઓ અથવા બીજી બાજુથી કોઈ એક બાજુ આવો તો આવું થાય પ્રશ્ન ઉભો થાય આ તો આના માટે જે આપણે આપણને સાદું રૂપ તો આપણને બધાને ગુણાકાર સરવાળા બાદબાકી બધું આપણને આવડવું જોઈએ તો આપણે ઝડપી દાખલો ભણી શકીએ તો આપણે આગળ જઈએ હવે ધ્યાન આપજો તો આ જે પર દેખાય છે આપણને 41 વત્તા F1 તો એ બરાબરની પેલી બાજુ ક્યાં છે ભાગાકારમાં છે તો એને આપણે બરાબરની આ બાજુ લાવી તો ક્યાં આવી જાય ગુણાકારમાં આવી જાય જોઈએ કે ધ્યાન આપજો 122.7 જેવા છે તેવા આ બરાબરની પેલી બાજુ જે ભાગાકારમાં છે એને આપણે આ બાજુ લાવીએ બરાબરની આ બાજુ ક્યાં આવી જાય ગુણાકારમાં તો ખાલી કૌંસ પર દેવાનું રહેશે જો ગુણાકાર 41 વત્તા F1 આ ખ્યાલ આવ્યો નહીં ખ્યાલ આવ્યો ભાગાકાર થઈ ગયું ગુણાકાર અંશમાં જેવું છે તેવું બેઠું લખી દેવાનું તો 5149.5 × F1 ખ્યાલ આવ્યા હવે આપણે કૌંસ પહેલા છોડવો હોય તો વારાફરતી ગુણાકાર કરવાનો કોનો ગુણાકાર 122.7 × 41 પછી એનો ગુણાકાર કરવાનો આપણે F1 સાથે તો એ પણ જોઈ લઈએ આપણે તો સૌથી પહેલા 122.7 એનો ગુણાકાર કરી આપણે 41 જોડે તો આપણને મળશે 50 30.7 વત્તાના વત્તા 122.7 નો ગુણાકાર F1 સાથે કરીએ તો કેટલા મળશે 122.7 × F1 બરાબર ના બરાબર ખ્યાલ આવ્યો વારાફરતી આપણે કર્યો ગુણાકાર છે હવે બાજુમાં એટલે બરાબરની પેલી બાજુ જેવું છે તેવું બેઠું લખી દઈએ 5 1 4 9.5
વત્તા 109.5 ઇન્ટુ F1 આ ખ્યાલ આવ્યો હવે આપણે કામ કરવાનું છે આપણે કે આપણી પાસે F1 વાળું પદ છે બરાબરની પેલી બાજુ પણ F1 વાળું પદ છે સંખ્યા બંને બાજુ તમને આપેલી છે તો આપણે કોઈ એક બાજુ F1 વાળું પદ લખવાનું કાં તો ડાબી સાઈડ કાં તો જમણી બાજુ કોઈ પણ એક બાજુ તો જોઈએ આપણે આપણ F1 વાળું પદ આપણ F1 વાળું પદ પણ આ છે 122.7 ને અહીં તમને આપ્યા છે 109.5 તો આ મોટા કહેવાય ને તો આપણે બરાબરને આપણે આ બાજુ રાખીશું પછી નાના નાના આપ્યા છે તો એને આપણે બરાબરની આ બાજુ લાવીએ તો થઈ જાય માઇનસ કે માઇનસ પ્લસમાં છે બરાબરની આ બાજુ લાવો એ થઈ જાય માઇનસ સંખ્યાની વાત કરીએ તો 51.5 85.7 તો આ રકમ નાની કહેવાય આ રકમ મોટી કહેવાય તો નાની રકમ પેલી બાજુ મોકલી આપીએ તો આ બાજુ પ્લસમાં કહેવાય તો પેલી બાજુ થઈ જાય માઇનસ આ ખ્યાલ આવે છે લખી બતાવે આપણે અહીં ધ્યાન આપજો આ જેવા છે તેવા કયા 122.7 ઇન્ટુ F1 આ જે પદ પેલી બાજુ છે બરાબરની પેલી બાજુ એને આપણે આ બાજુ લાવીએ તો માઇનસ થશે 109.5 ઇન્ટુ F1 બરાબર ના બરાબર હવે તમને એવું થાય કે સર આ રકમ તો નથી આપણે તમે આગળ લખી જો આ બરાબર ના બરાબર ની પાસે છે ને એક પેલી બાજુ આપણે મોકલી આપ્યા નથી ને બરાબરની કોઈ એક જ બાજુ તમે જગ્યા બદલો ચાલો એમાં ચિહ્નો નહીં બદલાય પણ બરાબરની કોઈ એક બાજુથી બીજી બાજુ જાઓ અથવા બીજી બાજુથી કોઈ એક બાજુ આવો તો ચિહ્ન બદલાય આવો તમારે યાદ રાખવાનું છે હવે બરાબરના બરાબર પેલી બાજુ રકમ જેવી છે તેવી 51.5 જેવા છે તેવા આ પ્લસમાં છે પેલી બાજુ મોકલી આપીએ તો માઇનસ 5030.7 હવે ધ્યાન આપજો કે આ બી F1 વાળું પદ આ બી F1 વાળું પદ તો આને કહેવાય કે ભાઈ ચલ સરખા છે જો ચલ સરખા હોય F1 F1 તો આગળ જે સહગુણક છે એને આપણે પ્લસ કે માઇનસ કરી શકીએ તો આ પ્લસ માં ને આ માઇનસ માં બાદબાકી થાય 122.7 માંથી બાદ કરીએ 122.7 માઇનસ 109.5 તો બે ની બાદબાકી થાય 13.2 કેટલા થાય 13.2 ઇન્ટુ F1 બરાબર આ બધું બાદબાકી કરીએ 51.49.5 માઇનસ 50.30.7 તો 118.8 આવે છે હવે આપણે જવાબ કોણ લાવવાનો છે F1 નો તો F1 ની બાજુમાં 13.2 ગુણાકારના સંબંધમાં છે તો 12 ને આપણે પેલી બાજુ મોકલી આપીશું તો થઈ જાય ભાગાકાર જશે આપણે તો માટે F1 બરાબર 118.8 જે ગુણાકારમાં છે બરાબરની પેલી બાજુ મોકલી આપીએ તો ભાગાકારમાં જાય 13.2 તો અવન આપણને આવું મળશે ખૂટતી આવૃત્તિ 118.8 ભાગ્યા 13.2 તો જવાબ આપણને મળે છે 9 કેટલો આન્સર મળે છે 9 આ ખ્યાલ આવ્યો ઓકે સમજાય છે બધાને સિમ્પલ આપ્યો છે પણ આપણે ખાલી અડધી ગણતરી ખાલી પૂરી કરી હજુ અડધી બાકી છે આ કઈ ગણતરી કે આપણે કીધું ખૂટતી આવૃત્તિ શોધો ત્યાં પર લાવ્યા જવાબ તો આપણે નીચે લખવું પડે કે માટે ખૂટતી આવૃત્તિ બરાબર F1 બરાબર કેટલા 9 જે આપણે શોધીને લાવ્યા તે પછી આપણે બાકી છે આપણે કીધું છે ખૂટતી આવૃત્તિ શોધો અને એના પછી આપણે શોધવાનો છે બહુલક તો આ જે રકમ રહેશે પણ અહીંયા આપણે 9 લખવા પડશે તો ફરી પાછા આપણે વર્ગ આવૃત્તિ બનાવીએ તો ચાલો એના માટે આપણે કોષ્ટક બહાર લઈએ નાનામ થું વર્ગ અને આવૃત્તિ ખાલી બે જોશે આપણને અહીંયા સરવાળો કરવાની જરૂર પડવાની નથી બહુલકમાં સરવાળો કરવાની જરૂર પડતી નથી ને દાખલા જ્યારે ગણતા હોય તો એના જે સૂત્ર હોય એ તમારે પાટકા કરી લેવાના છે જેટલા સૂત્ર પાટકા આવે છે દાખલા એટલા વહેલા આવશે સૂત્રો લખી લખીને મોડે કરવાના ને કોઈ આવી આપે છે ભૂલ કોઈ થાય તમે જોવાની હા કોઈ મો મોટી ભૂલ લાગતી હોય વસ્તુ અલગ છે આપણને કે ભાઈ સાહેબ આ કેવું ખોટું થાય છે ભૂલ પડે છે તો આપણે સુધારવા રેડી છે એક્સેપ્ટ કરે છે આપણે ભૂલ આપણે પણ કોઈ નાની અમથી ભૂલ હોય ને તો સુધારવાની આપણે જાતે ખ્યાલ આવે ભાઈ સરની ભૂલ થાય છે સુધારી લેવાની જેમ કે પ્રશ્ન નંબર 1 ની વાત કરી આપણે બરાબર તો આ પ્રશ્ન નંબર 1 જ્યારે બનાવ્યો વિડિયો તો એની અંદર આ જે નંબર 7 ની રકમ છે તો એની અંદર જે સૂત્ર આપવું આવે છે આપણે કીધું છે પ્રમાણિત વિચલન શોધો તો સૂત્ર બને s બરાબર વર્ગમૂળની અંદર આપણને આપ્યા છે da એટલે da સૂત્ર આવશે
सिग्मा एफ आई डी आई स्क्वेर छेद मा एन माइनस काउस मा सिग्मा एफ आई डी आई छेद मा एन आखा नो स्क्वेर बराबर डी आई वाला सूत्र आवे એનો મતલબ કે બાજુમાં ગુણ્યા સી આવે આવે ને આવે ને દાખલા આપણે સી તો આપણે આપ્યા ને વર્ગલમ ભાઈ 5 આપણે લખ્યું છે ભાઈ કે સી બરાબર 5 એમ બરાબર 70 લખેલા આવે કિંમત લખેલી પણ આ સૂત્ર લખ્યું એમાં ગુણ્યા સી લખ્યા નથી ભૂલ જ કહેવાય આપણી પણ ભૂલ જ છે બરાબર સ્વીકારે છે આપણે પણ આવી નાની અંતિ ભૂલ ને જાતે સુધારી શકાય પહેલા તો હા પ્રશ્ન પૂછવાનો વિષયમાં ભૂલ છે આનો જવાબ આવી શકે છે કે નહીં આવતો તો આપણે એક રિપ્લાય આપવામાં છે તમને ભાઈ કે આપણે અહીં ભૂલ થઈ ગઈ છે નવાણું ઓકે છે હવે જે આપણે આવતે ભી લખી દઈએ આપણે 7 4 પછી f1 જે આપણે શોધી લેવા છે 9 તો આપણે એની જગ્યા પર 9 લખી દેવાના પછી 18 5 5 અને 2 ખ્યાલ આવે છે થઈ ગયું તો આપણે વર્ગને આવતી આપણને આપેલી છે હવે તો હવે આપણે આના આધારે બહુલક લાવવાનો છે તો યાદ કરો કે જ્યારે વર્ગ આપેલા હોય આવતી આપેલી હોય તો બહુલક પેડ શોધી શકીએ આપણે તો એના માટે સૌથી પહેલા આપણે બહુલક વર્ગ લાવવો પડે તો આપણને ખ્યાલ આવે કે ભાઈ બહુલકનો જવાબ સામા સમાયેલો હોય એને કહેવાય બહુલક વર્ગ તો લખી આપણે અહીંયા બહુલક વર્ગ તો બહુલક વર્ગ બરાબર જોવાનું કે આપણને જે દાખલો આપેલો છે તો એની અંદર જે આપણને આવૃત્તિ આપેલી છે તો આવૃત્તિની અંદર સૌથી મોટી જે આવૃત્તિ હોય એની સામે જે વર્ગ હોય એને કહેવાય બહુલક વર્ગ ને જે આપણો બહુલક શોધીશું આપણે એનો જવાબ એ વર્ગમાં સમાયેલો હશે તો બહુલક વર્ગ બરાબર કે અહીં સૌથી મોટી આવૃત્તિ સૌથી મોટી આવૃત્તિ 18 આપેલ છે અથવા 18 છે 18 આપેલ છે અથવા 18 છે એવું લખોથી પણ ચાલે તેથી તેની સામેનો વર્ગ તેની સામેનો વર્ગ બહુલક વર્ગ ગણાય બહુલક વર્ગ ગણાય આ ખ્યાલ આવે છે જોવાનું કે આપેલ આવૃત્તિની અંદર સૌથી મોટી જે આવૃત્તિ હશે એની બાજુમાં જે વર્ગ આવે એને કહેવાય બહુલક વર્ગ તો લખ્યું છે આપણે અહીંયા માટે બહુલક વર્ગ બરાબર બહુલક વર્ગ બરાબર ચાલો કયો બહુલક વર્ગ આવે છે તો 18 સૌથી મોટી આવૃત્તિ છે તો 120 થી 139 બરાબર લખી આપણે ઘણી 120 થી 139 તો આ થઈ ગયો તમારો બહુલક વર્ગ ને જેવો આપણે બહુલક વર્ગ લખીએ તરત આપણને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ નિવારક છે કે અનિવારક છે આપણે ચેક કરવાનું બહુલક વર્ગ મધ્યસ્થ વર્ગ Q1 વર્ગ Q3 વર્ગ સૂત્ર આપણે તરત ચેક કરતા જાઓ કે ભાઈ નિવારક છે કે અનિવારક તો જોઈએ આપણે તો આ જે ઉર્ધ્વ સીમા છે એ બદલાય ગઈ અધ સીમા એટલે આ બંને ક્રોસમાં કેવું છે અલગ અલગ આવે છે એનો મતલબ કે આ કઈ આવૃત્તિ કહેવાય
અસતત આવૃત્તિ કહેવાય, અસતત આવૃત્તિ વિતરણ કહેવાશે, બરાબર છે? પણ કેવું કહેવાય? સતત કે અસતત? અત્યારે હોય અસતત એવું નહીં, આમ કહેવાય સતત આવૃત્તિ વિતરણ. મેં ઊંડું બોલ્યો પેલા, આને કહેવાય સતત આવૃત્તિ વિતરણ. પણ આ બે ભાગ પડે, નિવારક અને અનિવારક. તો આગળ કહેવાય અનિવારક કહેવાશે. ફરી એક વાર કે જ્યારે આપણે વર્ગ લખીએ તો આપણે ચેક કરવાનું કે જે આપણે વર્ગ લખ્યા છે એ નિવારક છે કે પછી અનિવારક છે. તો આ જે વર્ગ કહેવાય છે અનિવારક કહેવાય, ફરી ખ્યાલ પડે આપણને? તો આ બંને ક્રોસમાં કહેવાય અલગ અલગ સંખ્યા કહેવાય આપણી ડીસી ભાષાની અંદર. એટલે કે જે ઉદ્ભવ સીમા છે કે અધર સીમા બદલાઈ ગઈ કે નહીં બદલાઈ ગઈ? બદલાઈ ગઈ છે. તો આને કહેવાય અનિવારક. તો આપણે એને નિવારક બનાવવો પડે. કેવો બનાવવો પડે? નિવારક બનાવવો પડે. કઈ રીતે બનાવવાનો? જોવાનું કે જેનો ઉપરનો વર્ગ હોય એ ઉર્ધ્વ સીમા અને જે અધ સીમા છે તો એનો તફાવત કેટલો છે. તો 120 માંથી 119 બાદ કરો, ખાલી એક જ આવે. પણ હવે આપણે એક ને ભાગ્યા બે વડે ભાગવા પડે, એટલે કે આપણે એક ભાગ્યા બે કરવાના. તો જવાબ આવશે 0.5. તો આપણે અધ સીમા 0.5 બાદ કરવાના, તો આપણે ઘરે 119.5 મળશે. માઇનસ આની અંદર જે ઉર્ધ્વ સીમા હોય એમાં 0.5 ઉમેરી દેવાના, તો આપણને 139.5 મળશે. એટલે કે બધામાં બધા 0.5 બાદ કરો, બધા 0.5 ઉમેરી દેવાના. કઈ રીતે? આગળના તફાવત, તફાવત એક આવ્યો એક ભાગ્યા બે કરો, તો જો 0.5 આવ્યો તો બધામાં 0.5 બાદ બધામાં 0.5 તમારે ઉમેરી દેવાના. પણ આપણે જેનું ખાલી કામ છે જે વર્ગનું એમાં આપણે પ્લસ અને માઇનસ કરવાના, પ્લસ અને માઇનસ કરવાના છે. તો હવે આપણે આના આધારે દાખલો ગણવાનો. તો જોઈએ આપણે હવે. તો આપણે સૂત્ર મૂકીએ બહુલક નું, તો માટે બહુલક જેને આપણે ઝેરો દર્શાવીએ આપણે અથવા એમ લખો તે પણ ચાલે. તો એનું સૂત્ર એલ વત્તા અંશમાં એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા સી. એ સૂત્ર બી કાઢી રાખવાનું સૂત્રમાં, પણ એ પણ વ્યવસ્થિત લખવાનું કે ભાઈ એલ છે એની બાજુમાં વધતા લખો, એની બાજુમાં તમે લાઈન કાઢવાનું ચાલુ કરો, પછી એક રકમ અંશમાં બીજી રકમ છેદમાં, ને ગુણ્યા સી પણ બાજુમાં લખવાના. હવે એલ એટલે શું થાય? એલ એટલે લોઅર કટ, અધર સીમા કહેવાય. પણ કોની? જે નિવારક વર્ગ આવે છે એની. તો આપણે આના અંદર દાખલો કરવાનો છે. તો એલ કરી લઈશું આપણે અધર સીમા તરીકે 119.5 ને આપણે લઈશું વત્તા ફરી એફ વન. તો એફ વન ની જે કિંમત છે એ કઈ લઈશું આપણે? તો એ આપણે લખવી પડશે એની અંદર. તો યાદ રાખો કે જે બહુલક વર્ગ આવે એની બાજુમાં જે હોય એને કહેવાય એફ વન, એના ઉપરનો જે આવૃત્તિ આપેલી હોય એને કહેવાય એફ ઝીરો, એના જે નીચે હોય છે એને કહેવાય એફ ટુ. યાદ રાખી લેવાનો કે જે બહુલક વર્ગ આવે એની બાજુમાં એફ, એની ઉપર એફ, એની નીચે એફ, એકડા ઝીરો એક અને બે, ઝીરો એક અને બે. એફ ઝીરો ની કિંમત 9 બરાબર, એફ વન ની કિંમત 18, એફ ટુ ની કિંમત કેટલી? 5. તો એફ વન ની કિંમત લખી આપણે 18 માઇનસ એફ ઝીરો ની કિંમત 9 છેદમાં 2 ના 2, એફ વન ની કિંમત છે 18 માઇનસ 9 માઇનસ એફ ટુ ની કિંમત કેટલી થાય? 5 ગુણ્યા વર્ગ લંબાઈ ની વાત કરીએ તો આપણે જે નિવારક હોય એની આપણે વર્ગ લંબાઈ લેવાની. તો આપણે આમાંથી આપણે આ વાત કરીએ તો 139.5 માઇનસ 119.5 તો વર્ગ લંબાઈ કેટલી આવશે? 20. આની પર એક કમેન્ટ હતી કે સર વર્ગ લંબાઈ 19 આવે હશે, પણ 19 નથી આવતી. આપણે જોવાનું, આપણે આ વર્ગ લંબાઈ નહીં લેવાની. આપણે આપણે કઈ લેવાની? કે જે નિવારક વર્ગ આવે એની જ આપણે વર્ગ લંબાઈ લેવાની, એનો જ આપણે કઈ અધ સીમા તરીકે ઉપયોગ કરવાનો છે. હવે આપણે હવે આપણે આપીશું સાદું રૂપ. 119.5 વત્તા અંશમાં કરીએ બાદ બાકી, તો જવાબ કેટલો આવશે? 9 આવે. 18 દુ 36 માઇનસ 9 માઇનસ 5 ગુણ્યા 20. ચાલો, તો આ બાજુ 119.9 જેવા છે તેવા વત્તા અંશમાં 9 આવ્યા છે ગુણ્યા આપણે 20 લખી દે બાજુમાં, ઓકે ચાલશે. છેદમાં કરીએ બાદ બાકી, 36 માઇનસ 9 માઇનસ 5 તો છેદમાં આપણને 22 જોવા મળે. તો 119.5 વત્તા 9 ગુણ્યા 20, 180 ભાગ્યા પાછા કરીએ 22, તો 8.18 આવે. કેટલા આવે છે? 8.18. તો પ્લસ કરીએ આપણે 119.5 ની અંદર, તો જવાબ થાય 127.68.
थैंक यू।